નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આયોજિત તારીખ 28-10-2023 રોજ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો પ્રથમ સત્રાંત પરીક્ષાનું પેપર છે તેનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સોલ્યુશન મેળવીશું. કુલ ગુણ રહેશે 80 અને સમય રહેશે 3 કલાક. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું તમારું પેપર હશે તો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને જે સબસ્ક્રાઈબનું બટન છે તે મિત્રો દબાવી દેવું, અને જો આને PDF મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપરથી મેળવી શકો છો. વિભાગે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું છે કે પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો ન હતો, તો એ ગોલકોંડાનો. બીજા બધાને હરાવ્યા હતા. અંગ્રેજોની કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી, તો વહીવટી. નંબર 3, સૌ પ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલના કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો, તો બંગાળના. એટલે કે સાચો જવાબ આવે છે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પૈકી કયું શહેર મુઘલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું, તો એ સુરત. જળ એક એવું સંસાધન છે, તો ડી કુદરતી. ભરૂચ જિલ્લાનું કયું ખનિજ તેલ ક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનિજ તેલ ક્ષેત્ર ગણાય છે, તો એ અંકલેશ્વર. નંબર 7, નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે, તો ઝૂમ ખેતી. ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો, તો બી 15 ઓગસ્ટ 1947. વિભાગ બી ખાલી જગ્યા પૂરવાની છે. મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યા સંધિ થઈ હતી, તો સાલબાઈની. ઈસવીસન ખાલી જગ્યા, તો 1833 સંધિ ધારા અન્વયે ગવર્નર જનરલને સંપૂર્ણ ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી. ડેનિશ પ્રજા મિત્રો ડેનમાર્કની વતની હતી. નંબર 12, પહેલાના સમયમાં મિત્રો પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘાંટીમાં અને કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે થતો હતો. ખાલી જગ્યા, તો આવશે મેગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે. તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કોલસો વપરાય છે. ખરા ખોટાની વાત કરીએ તો લબાડિયા આદિવાસી સમુદાય કાશ્મીરમાં રહેતો હતો, તો ખોટું. કોલસો વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ વગેરે વિરલ સંસાધન છે, તો ખરું. કાળી જમીન રેગુરના નામે પણ ઓળખાય છે, તો ખરું. આપણા દેશનો સમગ્ર વહીવટ પ્રધાનમંત્રીના નામે ચાલે છે, તો ખોટું. રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવારની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તો ખરું. વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. પહેલું છે સાક્ષી, તો નંબર 2 લોખંડ પોલાદનું પહેલું કારખાનું. ત્યાર પછી મિત્રો બેંગલુરુ, તો આવશે નંબર 4. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આધુનિક ભારતના સર્જકમાં આવશે પહેલું, લોર્ડ ડેલહાઉસી, અને 1853 આવશે 3, ભારતનું સૌ પ્રથમ રેલ માર્ગ. ત્યાર પછી મિત્રો બિરસા મુંડાના માતા પિતા કોણ હતા, તો કર્મી મુંડાએ અને સુગના મુંડા. અંગ્રેજોએ મુંબઈ કેવી રીતે મેળવ્યું હતું, તો પોર્ટુગીઝો પાસેથી દહેજમાં. ભારતમાં ડાંગરના પાકના મુખ્ય ઉત્પાદક રાજ્યો કયા છે, તો ભારતની અંદર મિત્રો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા વગેરે ડાંગરના પાકના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. ખેતી માટે કઈ કઈ બાબતો આવશ્યક છે, તો મિત્રો ખેતી માટે અનુકૂળ જમીન, પાણી, બિયારણ, ખાતર, જંતુનાશક અને આબોહવા આવશ્યક છે. જળ સંચયની કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે, તો મિત્રો ટપક સિંચાઈ એ જળ સંચય એટલે કે પાણીને બચાવવા માટે સૌથી સારી અસરકારક પદ્ધતિ છે. ખેતી એટલે શું, અથવા તો ખેતી કોને કહે છે, તો ખેતી જે પ્રવૃત્તિમાં અનાજ, તેલબિયા, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ઉગાડવાના તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે. ખેતીને મિત્રો કૃષિ પણ કહે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું. વિભાગ સી 2 ગુણના પ્રશ્નો રહેશે. ઘઉંને અનાજનો રાજા સાથી કહે છે, તો હવે મિત્રો આપણે જવાબ લખીશું કે ઘઉં એ વિશ્વનો સૌથી વધુ મહત્વનો ખોરાકી પાક છે. ઘઉંમાં સૌથી વધુ પોષક તત્વો હોય છે. ઘઉંમાં મિત્રો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, લોહ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો પણ હોય છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, પાઉં, બિસ્કીટ, કેક, મેક્રોની, સ્પગેટી વગેરે પ્રકારની વાનગીઓ બનાવવા માટે થાય છે. ઘઉંનો ખોરાક વિશ્વના કરોડો લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગી છે, માટે મિત્રો ઘઉંને અનાજનો રાજા કહે છે. ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘરાજ્ય છે, તો ભારતના બંધારણે મિત્રો ભારતને રાજ્યનો સંઘ તરીકે દર્શાવ્યો છે. ભારતની અંદર મિત્રો હાલમાં કુલ 28 રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ દિલ્હી સહિત મિત્રો 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, તો તે 8 કરી દેવું. સંઘ શબ્દ દ્વારા ભારતના સંઘ એટલે કે કેન્દ્રો અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય તેવા
કારમી સંબંધોનો લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે। સંઘના એકમ રાજ્યો સંઘમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી। આથી કહી શકાય કે ભારત એક અખંડ અવિભાજ્ય મિત્રો સંઘ રાજ્ય છે। સંસદીય પદ્ધતિને સરકારના લક્ષણો જણાવો। તો સંસદીય શાસન પદ્ધતિમાં કેન્દ્રની લોકસભામાં અને રાજ્યની વિધાનસભાઓના જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર રચાય છે। પ્રધાનમંડળની રચના કેન્દ્રની કે રાજ્યની સંસદમાંથી કરવામાં આવે છે। પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે। પ્રધાનમંડળ કેન્દ્રમાં લોકસભાનો અને રાજ્યમાં વિધાનસભાનો વિશ્વાસ ધરાવે છે। જ્યાં સુધી મિત્રો વિશ્વાસ રહે ત્યાં સુધી તેઓ સત્તા ઉપર રહી શકે છે। કારણ આપો, ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે। તો સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા, સામાજિક સેવા, શિક્ષણ વગેરે ક્ષેત્રની અંદર નામાંકિત વ્યક્તિઓ એક યા બીજા કારણે ચૂંટણીના ચક્કરમાં પડવા માંગતા નથી। આવી વિશેષ જ્ઞાન અને અનુભવ ધરાવતી વ્યક્તિઓના જ્ઞાન અને અનુભવને દેશને લાભ મળે એ હેતુથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાની અંદર જુદા જુદા ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની નિમણૂક કરે છે। હવે વાત કરીશું મિત્રો ભારતની સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે। તો ભારતની સંઘની સંસદમાં મિત્રો રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે। ત્યાર પછી મિત્રો ત્રણ ગુણના પ્રશ્નો છે। નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના રહેશે। કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો। તો કાયમી જમાબંધીની જોગવાઈની વાત કરીએ તો જમીનદારને જમીનની માલિકીનો અને જમીન મહેસૂલનો હક આપવામાં આવ્યા હતા। જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ અંગ્રેજ કંપનીને જમા કરાવવાના હતા અને 10મો ભાગ તેણે મહેતણા પેટી રાખવાનો હતો। ટૂંકનો જ લખો આંતરરાષ્ટ્રીય અદાલત। તો સભ્ય રાષ્ટ્રની રાજકીય કે અન્ય પ્રકારના ઝઘડાને આંતરરાષ્ટ્રીય ધોરણે ઉકેલવા માટે રાષ્ટ્રીય અદાલતની રચના કરવામાં આવી છે। આ અદાલતનું કાયમી મથક નેધરલેન્ડના હેંગ શહેરમાં આવેલું છે। આ અદાલત 15 ન્યાયમૂર્તિઓની બનેલી છે। તેમને મિત્રો હોદ્દાની મુદત 9 વર્ષની હોય છે અને ન્યાયમૂર્તિઓની ચૂંટણી સામાન્ય સભા અને સલામતી સમિતિના સભ્યો કરે છે। આ અદાલત આંતરરાષ્ટ્રીય ઝઘડા વિશે મિત્રો ચુકાદા આપે છે અને સભ્ય રાષ્ટ્રો પાસે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરાવે છે। સંયુક્ત રાષ્ટ્રનો સભ્યપદ ન ધરાવનાર દેશ પણ આ અદાલતની અંદર સમક્ષ ન્યાયમાં ફરિયાદ કરી શકે છે। ગુજરાતના મુખ્ય પાક કયા કયા થાય છે તે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે, તો એના જવાબ અહીં તમે જોઈને લખી શકશો। ત્યાર પછી બાગાયતી ખેતી વિશેની માહિતી પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। ભારતીય સંસદ વિશેની માહિતી પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપી દીધી છે, તો ખાસ તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકશો। ત્યાર પછી મુદ્દાસર જવાબ લખવાના છે, 4 ગુણના પ્રશ્ન છે। ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, મહાત્મા ગાંધીજીના આ વિધાનને સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે અહીં જવાબ લખી દીધો છે। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશેની નોંધ, તો આપણે 4-4 કારણો પ્રથમ લખી દીધા છે અને વિદ્યાર્થી મિત્રો તેની સમજૂતી પણ જે છે આપણે મેળવી લીધી છે। તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે। ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું, તો એ કારણ પણ વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સમજૂતી સાથે સમજાવ્યું છે। તફાવત આપો બાગાયતી ખેતી અને સઘન ખેતી। તો વિદ્યાર્થી મિત્રો બંનેના 3-3 પોઈન્ટ્સ લખ્યા છે, કારણ કે દરેક પોઈન્ટ્સનો 1 ગુણ રહેશે। વિભાગીની વાત કરીએ તો નીચેના મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવાના છે અને 5 ગુણના 2 પ્રશ્નો પૂછાશે। ટૂંકનો જ લખો કાયમી જમાબંધી। તો વિદ્યાર્થી મિત્રો લોર્ડ કોર્નવોલિસના સમયમાં આવેલી હતી કાયમી જમાબંધી, તેને આ શરતો રાખી હતી। ત્યાર પછી ટૂંકનો લખો ફરતી ઉર્જા। તો ફરતી ઉર્જા વિશે પણ મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આપી દીધી છે। ત્યાર પછી જો બીજા આ પ્રકારના સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકો છો।